તો પહાડી પ્રદેશમાં બરફવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે અને ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના 12 શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે પહોંચ્યું છે. કચ્છના નલિયાની જો વાત કરીએ 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભુજમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું, મહુવામાં 8.9 ડિગ્રી તાપમાન રહ્યું. જ્યારે કે આગામી સમયમાં પણ ઠંડી વધવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. 2 દિવસ કોલ્ડવેવની આગાહી પણ વ્યક્ત કરાઈ છે, તો 3 દિવસ પવનની દિશા યથાવત રહેવાનું પણ અનુમાન છે. અમદાવાદ શહેરમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગર અને વડોદરામાં 9.8 ડિગ્રી તાપમાન રહ્યું, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 9.1 ડિગ્રી તાપમાન રહ્યું, તો કેશોદ અને રાજકોટમાં 7.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. તો ઠંડીનું જોર વધી રહ્યું છે, કાતિલ ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે, કારણ કે ઠંડીની સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ ઠંડી વધવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરાઈ છે. તો 2 દિવસ કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. પહાડી પ્રદેશોમાં બરફવર્ષાનું જોર વધ્યું છે. બરફવર્ષાના કારણે તેની અસર ગુજરાત રાજ્ય પર પણ વર્તાઈ રહી છે. તો હજુ પણ ઠંડીનો ચમકારો વધશે અને ઠંડા પવનો ફૂંકાશે. તો મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણામાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. વાતાવરણના પલટાથી ઠંડીમાં વધારો નોંધાયો છે. મહેસાણાના તાપમાનની જો વાત કરીએ તો 10 ડિગ્રીથી નીચું તાપમાન પહોંચ્યું છે. તો કડકડતી ઠંડીમાં પણ અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચ્યા. ઠંડીના કારણે કેટલીક સ્કૂલે પોતાના સમયમાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને રાહત આપી. જોકે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ તેમને સ્કૂલે મૂકવા માટે પહોંચ્યા હતા. તેઓ પણ મફલર, સ્વેટર સહિતના ગરમ વસ્ત્રો સાથે જોવા મળ્યા હતા. ગુજરાતની અંદર જે વિન્ટર સિઝન ચાલુ થઈ રહી છે તેની અસર જોવા મળી રહી છે. આપ જોશો કે ફૂલકાઓ એક પછી કંઈ આવી રહ્યા છે અને સ્ટડી કરતા હોય છે. ખરેખર શિયાળાની સિઝન હોય છે તેમાં સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવામાં આવતો હોય છે. દોસ્ત, ઠંડી કેવી લાગે છે? સારી છે ઠંડી તો. શું નામ છે તારું? કેટલા સ્ટાન્ડર્ડ ભણે છે? રાધેશ 6G. અચ્છા, ઠંડી લાગે ઠેણ એન્જોય કરે, સ્કૂલ ટાઈમ સર આવી જશ? આમ ઠંડી લાગે છે તો આમ કેવું કરવું પડે? આમ ઠંડી સવાર ઉઠું ગમે? સવારના ઊંઘ તો બહુ આવતી હોય, પણ શું છે કરે, સ્કૂલ તો આવવાનું એટલે ઉઠવું તો પડે ને. ભણવું તો પડશે ને. આ જોઈ શકો છો કે આ બાળકો છે ફૂલ એન્જોય પણ કર્યા છે. કદાચ ઉઠવાની આળસ થતી હોય છે, કારણ કે વહેલી સવારની જે મોર્નિંગ હોય છે તે ઉઠવામાં તકલીફ પડતી હોય છે. એ પ્રકારનું બાળકોનું નહીં કહેવાય. આપ જોઈ શકો ઠંડા જે બચવા માટે તમામ લોકો મફલર હોય કે પછી જેકેટ હોય છે તે પહેરી નહીં તમામ જે બાળકો છે વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે. બેટા, તારું નામ શું છે? ઈશ્મિત. ઈશ્મિત, ઠંડી લાગે છે તને? સવારે ઉઠવું ગમે છે? વહેલા સવારે વહેલા ઉઠવું ગમે છે કે નથી ગમતું? મમ્મી પ્રાણે ઉઠાવે છે. આપ જોઈ શકો છો કે આ બાળકો છે તે સવારની મજા પણ અહીં માણી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે. ચોક્કસ એ માની શકાય કે જે શિયાળાની સવાર હોય છે ઘણી બધી ટફ હોય છે ઉઠવા માટે તમામ લોકોને, તેમાં પણ બાળકોને પણ આ ખાસ. આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ બાળકો આવી રહ્યા છે, એક પછી એના પેરેન્ટ્સ છે તે મૂકવા આવી રહ્યા છે. ટીચરને સાથે પણ કરશું. મેમ, ખાસ કરીને જે ઠંડીની સિઝન હોય છે સમયમાં પણ આપ ચેન્જીસ કરતા હશો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આવવાની તકલીફ પણ પડતી હોય છે. કેવી રીતે વિદ્યાર્થીઓ એક્સેપ્ટ કરતા હોય ઠંડીની સિઝન સૌથી સારી સિઝન માનવામાં આવે છે? એકચ્યુઅલી બચ્ચે હમસે ઝ્યાદા એડજસ્ટ કરતે હૈ. અગર હમે ઠંડી ભી લગતી હૈ, બચ્ચો કો દેખ કે હમારી ઠંડી ગાયબ હો જાતી હૈ. તો આપ દેખેંગે ટીચર્સ ભી ઉત્સાહ કે સાથ અંદર આતે હૈ. મતલબ મેં પ્રિન્સિપલ હું સ્કૂલ કી, તો હમ લોગ ભી બચ્ચો કે સાથ દેખ કે ઉત્સાહ કે સાથ હમ લોગ સુબહ ઉઠ જાતે હૈ. સુબહ ઓર ફ્રેશનેસ રહેતા હૈ, બહોત તાજગી રહેતી હૈ સુબહ કે ટાઈમ પે, વો એક અચ્છી બાત હોતી હૈ. ઓર બચ્ચે જિસ તરહ સે હમ લોગ ઉનકો ઢાલેંગે, જિસ સંસ્કાર મેં હમ ઉનકો ઢાલેંગે, મોસમ ઉસકા ફર્ક નહીં ડાલતા હૈ. કોઈ ભી મોસમ હો, બચ્ચે હર હાલ મેં હર સિચ્યુએશન મેં એડજસ્ટ કરને કે લિયે તૈયાર હોતે હૈ. આપ દેખીએ એક બચ્ચા અભી તક સ્વેટર ભી નહીં પહેન કે આયા હૈ. તો ઇસ તરહ સે મતલબ બચ્ચે કો એડજસ્ટ કરના બહોત મુશ્કિલ નહીં હોતા. હમ લોગ ઉનકે દિમાગ મેં બાત ડાલતે હૈ કે ઠંડી હૈ, ઠંડી હૈ, ઠંડી હૈ. અધરવાઇઝ અગર બચ્ચે ઇતના દોડતે ભાગતે રહેતે, હમ લોગ બેઠે રહેતે, તો હમ લોગોં કો ઠંડ લગની ચાહીએ. ઓર બચ્ચો સે સીખના ચાહીએ કે ઠંડી સે બચને કે લિયે થોડા સા દોડ ભાગ કરના શરૂ કરે. જય આઈના પ્રિન્સિપલ છે. બાળકો સાથે પણ વાત કરજો. શકો તને ફૂલકા આવી રહ્યા છે. બેટા, તારું નામ શું છે? વંશિકા. વંશિકા, ઠંડી લાગે છે તને? હા. સવારે ઉઠવામાં તકલીફ પડે છે? નથી પડતી.
જોઈ શકો છો આ તમામ બાળકો છે એક પછી કંઈ આવી રહ્યા છે સ્કૂલની અંદર, આ એન્જોય પણ કરી રહ્યા છે. કારણ કે વિન્ટરની સિઝન એવી હોય છે કે વહેલી સવારે ઠંડીની સિઝન હોય છે, સમયમાં પણ સ્કૂલો જ ઘણી બધી હોય છે તે ફેરફાર કરતી હોય છે, ત્યારે આ તમામ ભૂલકાઓ છે એક પછી એક પોતાની સ્કૂલ છે તે હાજરી આપી રહ્યા છે અને જે પોતાનું ભણતર છે તે આ ઠંડીમાં પણ એન્જોય સાથે કરી રહ્યા છે. કેમેરામેન સાગર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ ઇન ગુજરાતી, અમદાવાદ.